તો અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ વરસાદ ખાબકવાનું શરૂ થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે વિસાવદરમાં 8 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે, તો મેંદરડામાં 6 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. જૂનાગઢમાં 4 મીમી અને માળિયા હાટીનામાં 6 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. હજુ પણ 3 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામવાનો છે, તેને જ લઈને આજે પણ જે રીતે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ ખાબકી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા આશીષ પરમાર લાઈવ જોડાયા છે. આશીષ, કેવો માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જૂનાગઢમાં, કારણ કે આગાહી મુજબ માવઠાની શરૂઆત થઈ ગઈ છે? હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ ભોળી રાત્રિથી જ જે વરસાદી માહોલ જૂનાગઢમાં છવાયો હતો, કારતકમાં અષાઢી માહોલ છવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. હાલ ખેડૂતોને પડિયા પર પાટું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે, કારણ કે જે પ્રકારે ખેડૂતોએ જે ખેતરમાં પાક પોતાનો વાવ્યો હતો અને આ પાકમાં અત્યારે જે પાણી ભરાયા છે, ખેતરમાં પાણી ભરાવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જે ડબલ ખર્ચો થશે તેવી પણ એક ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે ખેડૂતો જોડાયા છે. નજીભાઈ, કઈ પ્રકારની પરિસ્થિતિ હાલમાં? વરસાદ પડ્યો છે, મોડી રાત્રિથી શરૂ હતો, હજુ સુધી શરૂ હતો, શું કહેશો? આજ રોજ કમોસમી વરસાદ થતા 1-2 ઇંચ વરસાદ થતા જીરું ધાણા 15 નિષ્ફળ ગયા છે, ફરીથી વાવવા પડે એમ છે. મણ છે, બિયારણનો ભાવ અને DAP નો 1500 રૂપિયા એ છે, એટલે 5-6 હજારનો ખર્ચો થાય અને ઉત્પાદન પાછું લેટ આવે, ઓછું થાય, નુકસાની બહુ થાય. એટલે જીરું ધાણા ચણા ઘઉં પછી તુવેર કપાસ સોરાડો ભરી જાય, નમી જાય. જે રીતે અત્યારે હાલમાં મોડી રાત્રિથી વરસાદ છે, કેટલા પાકોને નુકસાન પહોંચી છે અને કેવી નુકસાની, કેવી પરિસ્થિતિ? મારું નામ માલદેભાઈ સુંદર છે. ત્યાં હવારે બહુ વહેલો વરસાદ અને વાવાઝોડા સાથે આવ્યો કે ઘઉં ઝીરું ને તુવેરડા કપાસ લોકપણમાં મોટી નુકસાની છે ને સરકાર આ મોટી મોટી જાહેરાતો કરે ને કંઈ પણ સહાય નામે કાંઈ આવતું નથી. આજ મહિનાથી પહેલાં ધંધુસર ફોન કરાય છે, હજી કાંઈ કોઈને એક પાંચી આવ્યું નથી. ગયા વર્ષે અમારો વણસી તાલુકો એમાં હતો, એમાં અમારા ગામમાં 20% પૈસા આવ્યા, 80% પૈસા આવ્યા નથી. એટલે સરકાર જો ખોટી જાહેરાતો ન કરે, ખેડૂતને ગુમરાહ ન કરે એવી અમારી નમ્ર વિનંતી. બિલકુલ, ખેડૂતોને સહાય મળી નથી તે પ્રકારની પણ વાત કરવામાં આવી રહી છે. આપણી સાથે ખેડૂત અગ્રણી જોડાયા છે. કઈ પ્રકારની વરસાદને લઈને સહાય મળી આ આજરોજ જે કમોસમી વરસાદ પડવાથી આમ તો શિયાળુ પાક અને મોલ વાવેતર તદ્દન ફેલ ગયેલ છે. એનું કારણ છે કે જે અત્યારે શિયાળુ પાકના જે વાવેતર થયા એ થોડો નાના નાના હોય તો મોટા છાંટાથી વરસાદ પડવાથી બધું જમનદોષ પાક થઈ ગયેલ છે, એટલે એ રીવાવેતર કરવું જ પડે. એટલે એમાં પણ ખેડૂતોને આર્થિક ફટકો બહુ મોટો લાગી શકે. અને બીજા નંબરમાં જે તુવેર અને કપાસ જે પાક તૈયાર થઈ ગયો હતો એ લણવાનો બાકી હતો, એમાં પણ વરસાદ બહુ મોટી નુકસાની આપી શકે છે. એટલે આ ખેડૂતોને બહુ મોટો ફટકો છે. બિલકુલ, તો ખેડૂતો હાલમાં અત્યારે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ જોવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ રહી છે. જી જી, બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો દર વર્ષે કમોસમી વરસાદ જોવા મળતી હોય છે રાજ્યભરમાં અને દર વર્ષે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આ વર્ષે પણ એવો જ માહોલ સર્જાયો છે, ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.